કાટ ખાતી સાયકલોને લઈ ગ્રીમકોના અધિકારીઓએ મૌન સેવ્યું. ગ્રીમકોના એમડી અનિલ પ્રજાપતિએ વાત કરવાનો ઇનકાર કર્યો. ગ્રીમકોના જનરલ મેનેજર પણ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. ગ્રીમકોના ચેરમેન પ્રવીણ સોલંકી પણ ચૂપ રહ્યા. સરકારે રિપોર્ટ માંગ્યાનો અધિકારી કરી રહ્યા છે ઇનકાર. શાળા પ્રવેશોત્સવ 2023માં બાળાઓને આપવાની કરોડો રૂપિયાની સાયકલ કાટ ખાઈ રહી છે એવા સંજોગોની અંદર એબીપી અસ્મિતાની ટીમ ગ્રીમકો પહોંચી. ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીયલ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ આ કંપની છે સરકારની, જેની જવાબદારી છે સાયકલ ખરીદી અને જે તે જગ્યા સુધી તેને પહોંચાડવાની. અત્યારે એબીપી અસ્મિતાની ટીમે અહીંના જે એમડી છે અનિલ પ્રજાપતિ તેમને મળવાનો પ્રયાસ કર્યો, અહીંના જનરલ મેનેજર અક્ષય મહેતા તેમને મળવાનો પ્રયાસ કર્યો. બંને અત્યારે એક જ કેબિનમાં હતા અને તેમને મળી અને સવાલ કર્યો કે જે 2023માં સાયકલો આપવાની હતી તે વિતરણ કેમ નથી થયું, કેમ કાટ ખાઈ રહી છે. ત્યારે તેમણે એક જ લીટીનો જવાબ આપ્યો હતો કે અત્યારે અમે કોઈ પણ પ્રકારની વાત નહીં કરી શકીએ, એટલે અધિકારીઓના મોઢા સિવાય ગયા છે. મંત્રીને જ્યારે સવાલ કરવામાં આવ્યો, પ્રવક્તા મંત્રીને, ત્યારે તેમણે એવું કહ્યું કે કેબિનેટની અંદર ચર્ચા થઈ છે અને મુખ્યમંત્રીએ આ અંગેનો રિપોર્ટ માંગ્યો છે. અધિકારી એટલે કે એમડી ગ્રીમકોના અનિલ પ્રજાપતિને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી પાસેથી કોઈ રિપોર્ટ માંગવામાં આવ્યો છે, તો તેમણે સાફ ઇનકાર કરી દીધો, ચોખ્ખી ના ભણી દીધી અને કહ્યું કે સરકારે આ બાબતનો રિપોર્ટ અમારી પાસેથી માંગ્યો નથી. શું રંધાઈ રહ્યું છે, શું કૌભાંડ થયું છે તે અંગે કોઈ પણ અધિકારી મંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી, જેના પરથી લાગી રહ્યું છે કે વિપક્ષે જે આરોપ લગાવ્યા છે રૂપિયા 10 કરોડના કૌભાંડના અને મળતિયાઓને ફાયદો કરાવવા માટે થઈ અને આ વર્ષે કંપની બદલાવવામાં આવી, તેના સ્પેસિફિકેશન બદલાવવામાં આવ્યા, એ આરોપ ક્યાંક સાચા હોય એ પ્રકારે આ તમામ અધિકારીઓનું મૌન એની સાબિતી આપતું હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.